બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજ સાંજથી પ્રચાર પડઘમ થઈ જશે શાંત. મોરબી વિધાનસભા બેઠક પર છેલ્લી ઘડીનો આ પ્રચાર કરાયો. કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ સાથે 24 કલાકે ખાસ વાત કરી. મોરબી માળિયા વિસ્તારમાં દરેક વોર્ડ અને ગામમાં જનસંપર્ક પૂર્ણ થયાનો કોંગ્રેસનો દાવો. મોરબીના લોકો સુવિધાથી વંચિત હોવાનો જયંતિભાઈ પટેલે દાવો કર્યો. સાથે જ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે મોરબી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયને બ્રિજેશ મેરજા ધારાસભ્ય બન્યા હતા, પરંતુ તેમણે પક્ષ પલટો કરતા પેટા ચૂંટણી થઈ રહી છે. બ્રિજેશ મેરજા હાલ ભાજપના ઉમેદવાર છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની હવે ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે મોરબી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે ને આ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે જયંતિભાઈ પટેલ, તેઓ આપણી સાથે ઉપસ્થિત છે. જયંતિભાઈ, ગણતરીની કલાકો બાકી છે અને હવે પ્રચાર પ્રગમ છે તે પણ હવે શાંત થઈ રહ્યા છે. કઈ રીતનો આખો ચૂંટણીનો માહોલ જોઈ રહ્યા છો ને શું આ મતદારોને અપીલ કરી રહ્યા છો? ચૂંટણીના માહોલમાં અમારે મોરબી માળિયા અને મોરબી શહેરનો લગભગ લોકસંપર્ક પૂરો થઈ ગયો છે અને અમે અત્યારે નાના નાના ગ્રુપ મિટિંગમાં નાના નાના સંપર્ક અને કોઈ પણને બાકી રહી ગયું હોય એનો અત્યારે સતત સંપર્ક ચાલુ છે. અને અમે જ્યારે જ્યારે લોકસંપર્ક કર્યો ત્યારે અમને લોકોનો એટલો સારો પ્રતિસાદ મળ્યો છે કે અમને લોકોનો પ્રેમ, લોકોની લાગણી અને અમને આવકાર મળ્યો છે એ અમે મોરબી માળિયાના મતદારનો આભાર માની એટલો ઓછું છે. અને સામાન્ય રીતે આ ચૂંટણી અંદર અમને એવો માહોલ જોવા મળ્યો કે બ્રિજેશભાઈના સતત પક્ષાંતરની જે મનોવૃત્તિને પ્રજાએ એક ધિકારના રૂપમાં જોઈ. પ્રજાએ એમ કીધું કે સતત પક્ષપલટો કરે, પોતાના મનમાં આવે ત્યારે કરે. અને ભાજપ કોંગ્રેસ એકવારનું હોય પણ આ તો વારંવારના જે હોય એટલે લોકોના મનમાંથી, મતદારોના મનમાંથી સંપૂર્ણ રીતે નીચે ઉતરી ગયા છે. ખાસ કરીને જયંતિભાઈ, જ્યારે પ્રચારમાં જઈ રહ્યા હતા લોકોની સાથે સંવાદ થતો હતો, લોકોની શું સમસ્યા છે અને લોકો આપની પાસે શું અપેક્ષા રાખે છે? સમસ્યાઓની હારમાળા છે. મોરબી એક પેરિસ હતું, રાજાશાહીના વખતથી એક મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ હતું. અને પણ મોરબીની જે દશા જે જોઈ, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અત્યારે અમે મોરબી શહેરના પણ પ્રશ્નો છે, મોરબીના લોકડાઉન પછીના વેપારીઓ ઉદ્યોગપતિઓના પણ પ્રશ્ન છે અને ગામડાની અંદર સિંચાઈના ઘણા પ્રશ્નો સામે આવ્યા છે અને અતિ પૂર આવ્યું હતું જ્યારે પૂરની પરિસ્થિતિમાં અને છેલ્લા 4 વર્ષથી પાક વીમો પણ નથી મળ્યો એટલે ખેડૂતો પણ ભારોભાર નારાજ છે. લોકડાઉનની અંદર ખેડૂતોને કપાસ ને મગફળી 600 રૂપિયાની વેચવી પડી અમે નજરે જોયું અને ખેડૂતોના નિવેદન પ્રમાણે, કારણ કે જીન પ્રેસ બંધ હતા, ઓઇલ મિલું બંધ હતી અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ હતા એટલે જરૂરિયાત પ્રમાણે લોકોનો માલ 600 રૂપિયામાં જ ગયો છે. રિપોર્ટર કાર્યક્રમમાં સી 24 કલાકની ટીમ પહોંચી છે મોરબી, જેમાં ધનજીભાઈ સભાપરા અને યોગેશ બી પટેલના ઘરે અમારા રિપોર્ટર પહોંચ્યા અને જાણ્યું મોરબી બેઠકના મતદારોનો મિજાજ. પેટા ચૂંટણીમાં નેતાઓ પાસે લોકોની કેવી અપેક્ષા છે, મોરબીમાં કેવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને મતદારોની મુખ્ય કઈ સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે શું કહે છે પટેલ પરિવાર અને તેમની શું અપેક્ષાઓ છે, આવો જોઈએ. વોટરના ઘરે રિપોર્ટરમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ધનજીભાઈ પટેલને ત્યાં, કે જેઓ મોરબી વિસ્તારમાં રહે છે અને મોરબી માળિયા વિસ્તારની વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તેમનો પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, જે રીતે આપ મોરબીમાં વર્ષોથી રહો છો, ચૂંટણી નજીક આવી રહી છે, શું આપને આ વખતનો માહોલ જોવા મળ્યો છે અને કઈ રીતે મતદાન કરશો આપ? પ્રોગ્રેસ થાય અને એને ટેકો આપે એ ઉમેદવારને ટેકો આપવો જોઈએ આપણે. ખાસ કરીને મોરબી જિલ્લો જાહેર થઈ ગયો છે ત્યારબાદ શું પરિસ્થિતિ જોવા મળે છે અને મોરબીમાં આજે શું જરૂરિયાત છે? ખાસ જરૂરિયાત તો બાંધકામના રેગ્યુલરાઇઝેશન, રેગ્યુલરાઇઝ કરવાની જરૂર છે. દરેક મોટા જિલ્લા અને પ્રોગ્રેસિવ જિલ્લાને બાંધકામના નિયમો મંજૂરી બધું રેગ્યુલર છે એટલે એના માટે સરકારે કાયદો પણ એરા કર્યો છે. એ એરા મુજબ મોરબીના બાંધકામનું કામ અત્યારે બાંધકામનું એટલું બધું ઝડપથી છે, મોરબી પ્રોગ્રેસ કરી રહ્યું છે કે એનું બાંધકામ FHR છે, અનિયમિત છે. એને નિયમિત રેગ્યુલરાઇઝ કરવું જોઈએ અને નિયમિત મંજૂરી અને કોઈ બાંધકામની અરજી કરીને જાય તો મંજૂરી મળતી નથી મોરબીને. રાજકોટને જો મંજૂરી મળે, અમદાવાદમાં મંજૂરી મળે,
બરોડામાં મળે, પણ મોરબીમાં કોઈ બિલ્ડર જઈને બાંધે ત્યારે મંજૂરી મળતી નથી. ચોક્કસથી તો મોરબીમાં વિકાસની વાતો કરવામાં છે કે મોરબી જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે, ખરેખર સાચા અર્થમાં મોરબી જિલ્લાનો વિકાસ થયો છે? શું લાગે છે તમને? મોરબી જિલ્લાનો વિકાસ એટલે આર્થિક રીતે ઘણો થયો છે. મોરબી જિલ્લાનો વિકાસ આર્થિક રીતે ઘણો છે. આર્થિક રીતે વિકાસ થયો છે, પરંતુ હજુ પણ બાંધકામની અંદર આગળ વધારવાની માંગ કરાઈ રહી છે. સારા અને સાચા નેતાની જરૂરિયાત છે તેવું પણ કહી રહ્યા છે. મહિલા ઘરમાં છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, ખાસ કરીને જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, આપ શું માનો છો? ખરેખર શું સમસ્યા છે આપના વિસ્તારની, આપના મોરબીની, અને મોરબીમાં પેટા ચૂંટણી આવે છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? લેડીઝ તરીકે જોઈએ તો ગટર વ્યવસ્થા છે, પાણી વ્યવસ્થા છે, કોઈ સારા ફરવાના સ્થળ નથી, કોઈ ગાર્ડન બાગ બગીચા, બાળકોને ખબર નથી કે મોરબીમાં કોઈ ગાર્ડન છે કે કોને ગાર્ડન કહેવાય, ગટરની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, આ બધી ઘણી સમસ્યા છે. અને લેડીઝને લગતી તો ઘણી પ્રોબ્લેમ છે કે ભાઈ એનું કોઈ નિરાકરણ થતું નથી. અને મોરબીની પ્રજા એટલી થોડીક સહનશીલતાવાળી છે કે હાલતા કોઈ પ્રશ્ન ઊભા કરતા નથી, પણ આ વખતની ચૂંટણીમાં લેડીઝોએ મોરચો સંભાળેલો છે કે ભાઈ જો કામ થયું કોઈ પણ પક્ષ આવે, પણ જો મોરબીને પેટા બધા જે પ્રશ્નો છે એનો હલ થશે તો જ અમે વોટિંગ કરીશું, નહીતર વોટ કરવા કોઈ આ વખતે રેડી એટલા બધા નથી. બધા સ્માર્ટફોન જેવા થઈ ગયા છે, સ્માર્ટ